नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसाई लाइव संचालित झटपट न्यूज। आज मारे तमने एक एवो वीडियो बतावो छे के जे वीडियो नवसारी नो प्राण प्रश्न छे। नवसारी ना पूर्व अने पश्चिम विभाग में रहता लोकोने आवन जावन जे रेलवे फाटक पर थी करवी पड़े छे तेनी समस्या वर्षो थी नवसारी में थी पीड़ाई रही छे। परंतु आज आ समस्या नो अमारी पास एक एवो वीडियो हाथ लाग्यो छे के जेमा ट्राफिक जाम में एम्ब्युलेंस फसाई छे। एम्ब्युलेंस नी साथे साथे आपरा नेताश्रीओ पण फसाया छे अने पछी नेताश्रीओ जे वात करे छे एनी वात शुरुआत करता पहला जो हमारी एक आ खास बात आ वीडियो आप जो अंत सुधी जोशो एवी अपेक्षा। विजलपुर रेलवे फाटक पासे आजे रेलवे नो वीज तार अचानक तूटी पड्यो हतो, जेने पगले रेल व्यवहार खोटवायो हतो। तात्कालिकना धोरणे आ वीज वायर रिपेरिंग करवानी कामगीरी हाथ धरवामां आवी हती, परंतु सवारे शुरू थयेली कामगीरी सांजे 4:30 वागे पूर्ण थई हती। आ दरमियान विजलपुर रेलवे फाटक बंद राखवामां आवी हती, परिणामे ट्राफिकनुं भारण नवसारीनी जे रेलवे फाटक छे स्टेशन पासे त्यां हतुं। कारण के खास करीने गांधी स्मृति स्टेशन पासे जे रेलवे फाटक आवी छे त्यां ओवरब्रिजनुं काम होवाथी ते रस्तो पण बंद छे। ए ज रीते हांसापणनी फाटक पण बंद छे अने આગર અબ્રામા પાસે જે ફાટક છે એટલે કે જે ગરનારું છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું હોવાથી એ પણ બંધ છે। પરિણામે અનેક લોકો ખાસ કરીને ઓંજલ માછીવાડ દાંડી સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારો પશ્ચિમના વિસ્તારોને આવન જાવન માટે મુશ્કેલી પડી રહી હતી। આ બાજુ બોધાડી મછાડ અને જલારપુરના લોકોએ પણ આ જગ્યાએથી જ આવર જાવર કરવી પડી હતી। આજે સ્કૂલોમાં પરીક્ષા હોવાને કારણે વાલીઓ પણ પોતાના બાળકોને મૂકવા આવી રહ્યા હતા। આ તમામ પ્રક્રિયા દરમિયાન સ્ટેશન પાસે કલાકોનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। નવસારી વિજલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની માંગ છે। ભાજપની સત્તા છે, નવસારી નગરપાલિકાથી લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપ અત્યારે સત્તાસ્થાને છે। આ વિસ્તારના સાંસદ સીઆર પાટીલ પોતાનું વચન અને વર્ચસ્વ ખૂબ ધરાવતા હોવાથી તેઓ પણ કેન્દ્રમાં પોતાનું આગવું વર્ચસ્વ ધરાવતા હતા અને એનું પરિણામ અત્યારે તેઓ પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે। એનો અર્થ એ થાય છે કે તેઓ સમગ્ર ભાજપના મોવડી મંડળના ગુડ લિસ્ટમાં હતા, તેમ છતાંય તેઓ પણ આ ઓવરબ્રિજ બનાવવામાં નાકામયાબ રહ્યા છે। આ ઘરથી તે ઘર એમ આજે ઓવરબ્રિજ મંજૂર થશે, કાલે અંડરબ્રિજ મંજૂર થયો, વારંવાર મંજૂરીના પત્રો આવ્યા છે, વારંવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી અને કામ થઈ જશે એવા સ્વપ્ન બતાવવામાં આવ્યા, પણ વાસ્તવિકતા તો ઠેરના ઠેર જ છે। આજે પણ પ્રજા ઓવરબ્રિજના અભાવે પીડાઈ રહી છે। ત્યારે આજે એક વિડીયો અમારી પાસે આવ્યો છે, અમારા એક જાગૃત દર્શકે આ વિડીયો મોકલાવ્યો છે। વિડીયો આપ ધ્યાનથી જોશો તો રેલવે સ્ટેશન પાસે આવેલી એક ફાટક પાસે જે એટલે કે આ ફાટકમાં આજે ટ્રાફિક જામમાં એક નગરસેવક જે માજી નગરસેવક છે અને આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા હતા, ભૂતકાળમાં તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓ હાલ પણ વિવિધ કમિટીના ચેરમેન પદ બી ભોગવી હાલ જ્યારે નગરપાલિકાનું વિસ્તરણ થયું ત્યારે તેઓ હાલ રજા પર છે એટલે કે ઘરે છે। પરંતુ આ હિંમતભાઈ પટેલ આજે આ ટ્રાફિકમાં ફસાયા હતા, તેમની બાજુમાં જ આપ જોઈ રહ્યા છો તે હાલ પણ નવસારી નગરપાલિકાના માજી નગરસેવિકા છે। આ નગરસેવિકા પોતાની જ્યારે પોતે ટ્રાફિકમાં ફસાયા છે ત્યારે આ મામલે તેઓ નગરસેવક સાથે ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચાની પાછળ આપ જોઈ રહ્યા છો તેમ એક એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ છે। 25-25 વર્ષ સુધી સત્તા સ્થાને રહ્યા પછી પણ એક ઓવરબ્રિજ નહીં બનાવી શકનાર આ ભાજપના નેતાઓએ જે વાર્તાલાપ કર્યો એ ખરેખર આપણા સૌના માટે હાસ્યાસ્પદ છે। કારણ કે જો આ નેતાઓ જ આટલી લાચારીવશ વાત કરી શકતા હોય, એકની વાત બીજા પણ ને બીજાની રજૂઆત ત્રીજી જગ્યાએ કરવામાં જો આ લોકો આજે પણ આ જ તૂતું મેં કરતા હોય તો આ આપણે કેવા નેતાઓને સત્તા સોંપી હતી અને ખરેખર આ નેતાઓ શું આપણને આપણા વિકાસના કામો જે કહે છે એ કરી પ્રજા ઉપયોગી કામો દેખાડશે કે માત્ર મન ફાવે ત્યાં બિલ્ડિંગો બનાવી, માત્ર કોઈ જગ્યાએ જિમ્નેશિયમ બનાવ્યું, કોઈ જગ્યાએ તેમને માનો કે સ્વિમિંગ પુલ બનાવ્યું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યા અને બ્લોક પેવિંગ નાખ્યા અને આપણને કહે છે કે અમે વિકાસ કર્યો, પરંતુ આજે તેમના વિકાસમાં જ જ્યારે તેઓ ફસાયા અને તેઓ જે પોતાને હૈયાવરાર ઠાલવી રહ્યા છે તે સાંભળજો, અમે શબ્દશઃ તમારા માટે રજૂ કરીએ છીએ। પહેલાં જ અમે તમને દ્રશ્ય બતાવ્યા,
અત્યારે અવાજ પણ રજૂ કરીએ છીએ. અમે આ વાત એટલા માટે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ કે આ ટ્રાફિક જામમાં સામાન્ય માણસ પણ પરેશાન છે, નેતાઓ પણ પરેશાન છે, તો તબીબો પણ પરેશાન છે, તો દર્દીઓ જીવના જોખમે એમ્બ્યુલન્સો પણ અહીંયા અટવાઈ રહી છે. કદાચ કોઈ જગ્યાએ આગ લાગે તો ફાયર બ્રિગેડ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જાય તેમ છે. આ વાસ્તવિકતા છે, અને વાસ્તવિકતા જો આપણા નેતાઓ સ્વીકારી, જો કદાચ બધા જ નેતાઓ મક્કમતાથી નીકળે, કોઈ પોતાના પદ લેવાના હોય અથવા કોઈ નેતાનું સન્માન કરવાનું હોય ત્યારે બસો બસો ભરીને જ્યારે એ પોતાના નેતાઓ પાસે જતા હોય, તો કદાચ નવસારીના તમામ ભાજપી નેતાઓ એકવાર જાહેર પોતાના ખર્ચે બસો લઈને જો ગાંધીનગર અને દિલ્હી પહોંચે તો કદાચ ઓવરબ્રિજનું કામ બીજા દિવસથી ચાલુ થાય એમાં કોઈ મિનમેક નથી. પરંતુ કર્તવ્યનિષ્ઠા અને કર્મનિષ્ઠા જો એમનામાં એમની ભાવના હોય અને જો ખરેખર એમને કરવું હોય તો કાલથી જ તેઓ મક્કમતાથી આ કામગીરી મંજૂર થઈ છે તેમ નહીં, કામગીરી ખરેખર શરૂ થાય અને કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ શ્વાસ જંપીને શ્વાસ ન લે તો પ્રજા તેમને ફરીવાર માથે બેસાડવા તૈયાર રહેશે એવી નવસારી લાઈવ ખાતરી આપે છે. ફરી એકવાર અમે આ તમને ઓડિયો રજૂ કરીએ છીએ. હવાલ નહીં. આગળ ટ્રેન મળી જાય.